ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના રાજપારડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના આગમનના પગલે ક્ષત્રિયોને નજર કેદ કરાયા હતા. કાયમ માટે ભાજપનો વિરોધ રહેશે. કાયમ માટે ભાજપનો વિરોધ રહેશે. જય ભવાની, જય ભવાની, જય ભવાની. લોકશાહી દેશમાં દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો અધિકાર છે, પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે. ઝઘડિયાના રાજપારડી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના આગમનના પગલે ક્ષત્રિય સમાજના કેટલાક લોકોને નજર કેદ પોલીસે કરતા વિવાદ ઉભો થયો હતો અને પોલીસ મથકની બહાર ક્ષત્રિય સમાજના લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના રાજપારડી ખંડોલી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સભા સંબોધવા આવનાર હોવાના પગલે તાજેતરમાં જ રાજકોટના ઉમેદવાર રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો મેદાનમાં ઉતર્યા છે. જાહેર સભામાં ક્ષત્રિયો વિરોધ ના દર્શાવે તે માટે સવારથી જ ઘણા ક્ષત્રિયોને ઘરથી જ નજર કેદ કરી પોલીસ મથકે લઈ જવાયા હતા, જેના પગલે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકશાહી દેશમાં પણ પોતાની વાત મૂકવાનો અધિકાર હવે નાગરિકોને રહ્યો નથી તેવો આક્ષેપ કરી પોલીસ મથકની બહાર પોતાની પ્રતિક્રિયાઓ ક્ષત્રિય સમાજના લોકોએ વ્યક્ત કરી હતી. આજ રોજ અમિત શાહનું કાર્યક્રમ રાજપારડી ખડોલી ખાતે રાખવામાં આવેલ છે, એ માટે અમારા ક્ષત્રિય લોકોને સવારે 6 વાગે અમારા પોતાના ગામમાંથી પથારીમાંથી નજર કેદ કરવામાં આવેલા છે, જેની અંદર હરિપુરા, સરસાડ, ફીચવાડાના લોકોને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલા, ઉચ્છપના પણ છે અને ઘણા ક્ષત્રિયોને આગેવાનોને રાજપારડી પોલીસ સ્ટેશનમાં પણ નજર કેદ કરવામાં આવેલ છે. હવે અમને નજર કેદ કરવામાં આવેલા છે કારણ કે અમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધ કર્યો છે અને એ વિરોધ કાયમ માટે રહેશે જ્યાં સુધી એની ટિકિટ રદ નહીં થાય અને અમે બધા ક્ષત્રિયો સમાજ વાળા એક સાથે છે. ઝઘડિયા રાજપારડી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી. ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક ઉપર સતત પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકના રાજપારડી ખાતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સભા સંબોધી હતી, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેણા પણ જોવા મળ્યું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ બંને પક્ષો પર ભારે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા હતા અને ભર ઉનાળે વાતાવરણ ગરમ જોવા મળ્યું હતું. કોઈ સભા કરવાની જરૂર નથી, તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એક એક ગામમાં ના ગયું એવું બને છે. મનસુખભાઈ નો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે. હું તો અહીંયા પ્રભારી હતો, નાના નાની વાત માટે ઝઘડો કરી દે, ગાળ કાઢી દે, પણ વાત ભરૂચના મતદાતાની હોય પોતાની ના. હું કેટલા કાર્યકર્તાઓ જોડે બેઠો યા કોંગ્રેસ પાર્ટી એ જૂઠ બોલવામાં, જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી અને આ પાર્ટી જૂઠાણા ફેલાવવાના સરદાર જેવી પાર્ટી. આ બે જૂઠા ભરૂચમાં ભેગા થયા, એમને એક અફવા ચલાવી કે ભારતીય જનતા પાર્ટી 400 સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત. ભાઈઓ અને બહેનો, તમારી કૃપા માંથી ભારતીય જનતા પાર્ટી પાસે 10 વર્ષથી બંધારણ બદલવાની ક્ષમતા છે. 10 વર્ષ પૂર્ણ બહુમતની સરકાર નરેન્દ્રભાઈ 10 વર્ષથી ચલાવે. અમે આરક્ષણ બંધારણમાંથી અનામત નથી સમાપ્ત કરી. ભાઈઓ બહેનો, મારા આદિવાસી ભાઈઓ બહેનો, હું એક મોદીની ગેરંટી કહેવા આવ્યો છું. નરેન્દ્ર મોદી આદિવાસી, દલિત અને ઓબીસીની અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા પણ નહીં. આ ચૂંટણીના સરદાર જ એ લોકો કહે છે યુસીસી આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે, પરંપરાગત કાયદાઓ જતા રહેશે. મેં પોતે યુસીસી નું બિલ જોયું છે ભાઈ. યુસીસી ના બિલમાં ત્રીજું જ વાક્ય છે, કોમન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે, નહીં પડે, નહીં.
એસસી ઓબીસી નો અધિકાર પડાવી લેવાની વાત કરી છે. અમે અમારા ઘોષણા પત્રમાં કહ્યું છે કોઈ પણ આરક્ષણ, કોઈ પણ રિઝર્વેશન ધર્મના આધાર પર ના હોઈ શકે. મુસ્લિમ રિઝર્વેશનના જેટલા પ્રયાસો થયા છે, ભારતીય જનતા પાર્ટી એ બધા પ્રયાસો સમાપ્ત કરી આપણા આદિવાસી દલિત અને ઓબીસી રિઝર્વેશન આપવાનું કામ કરે. ભાઈઓ બહેનો, આ બે જુથાઓ અહીંયા ભેગા થાય, એમને પૂછવું જોઈએ કે તમે ભરૂચના વિકાસમાં શું કર્યું. હમણાં હમણાં આપણા ભરૂચમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ મોટી હોય છે. નરેન્દ્રભાઈએ 26,000 કરોડ રૂપિયા પીએલઆઈ સ્કીમ કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે આપ્યા. 50,000 કરોડ નું રોજગારી, 50,000 ની રોજગારી બનવાની, 73,000 કરોડ નું એક્સપોર્ટ અને 1,00,000 કરોડ નું ટર્નઓવર આ પીએલઆઈ સ્કીમ ની અંદર થવાનું. ફાર્મામાં પણ લગભગ 15,000 કરોડ નું નિવેશ આવ્યું. બલ્ક ડ્રગ પાર્ક ભરૂચમાં બનાવ્યો, દહેજમાં બનાવ્યો, મહેસાણા અને વાપીમાં બનાવ્યો અને આ દેશના દવા ઉદ્યોગને પગભર કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. ભાઈઓ બહેનો, આ મનસુખભાઈ વર્ષોથી